મેં તમને થોડાક ટાઈમ પહેલા કમ્યુનિટી ટેબની અંદર થોડાક ફોટોઝ મોકલ્યા હતા મેં એમાં પૂછ્યું હતું કે કેટલા લોકો નવું સેટઅપ જોવા માટે તૈયાર છે તો તમારા લોકોનો સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો તો હા આજે આપણે એકદમ નેચરલ તરીકાથી રેસીપી બનાવીશું એટલે કે જૂના જમાનાની અંદર જે માટીના ચૂલા પર લોકો ખાવા બનાવતા હતા તે રીતે ખાવા બનાવીશું અને એમાં વાળી માટીના વાસણોની અંદર બનાવીશું જેથી ખાવાની જે ઓરિજિનલ મીઠાશ છે તે આમાં મળી જશે ખરેખર તમે જ કહો કે ખાવાની મીઠાશ જે ચૂલા ઉપર ખાવા બનાવીએ અને એ પણ વાળી માટીના વાસણોમાં તો એની મજા જ કંઈક અલગ હોય છે તો ચાલો આજે હું તમને દાળ પુલાવની રેસીપી એકદમ નેચરલ તરીકાથી બનાવતા શીખવીશ જેથી જો તમે આ રીતે બનાવશો તો ખાવાની એટલી મજા આવશે કે સ્વાદમાં સ્વાદિષ્ટ ભોજન પણ આની સામે ફીકું પડી જશે મિત્રો જો તમને આ રીતે મેં વાનગી બનાવી છે તે પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા વાતો તો આપણે ઘણી બધી કરી લીધી તો ચાલો હવે આપણે રેસિપી બનાવવાનું શરૂ કરીએ કેમ છો મિત્રો હું છું મુખ्तार हुसैन અને સ્વાગત છે તમારું મુખ्तार हुसैन ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તો સૌ પ્રથમ તમે આપણી રેસિપી બનાવીએ છીએ એની આજુબાજુનું વાતાવરણ અને કુદરતી સૌંદર્ય જોઈ શકું છું કેટલી તાજગી ભર્યો एहसास છે મે આ રેસીપી બનાવવા માટે ખાસ કરીને માટીનો ચૂલો બનાવ્યો છે હવે આની ઉપર માટીનું વાસણ મૂકી દઈશું કેટલું સરસ વાસણ છે એટલે કે આને આપણે હંડી પણ કહી શકીએ છીએ હવે આપણે ચૂલો સળગાવીશું જ્યાં સુધી ચૂલો સળગે છે ત્યાં સુધી આપણે ચાવલોને પાણીમાં પલાળી લઈએ તો ચાવલોને આપણે આ માટીના કુંડાની અંદર પલાળીશું તો આ વાટકીના માપ પ્રમાણે ત્રણ વાટકી જેટલા પાકા આખા ચાવલ લીધા છે તમે અહીંયા ફૂણિયા ચાવલ પણ વાપરી શકો છો પણ આપણે પુલાવ બનાવીએ છીએ માટે પુલાવમાં ખાસ કરીને પાક્કા આખા ચાવલ વાપરવામાં આવે છે હવે આ ચાવલોની અંદર પાણી નાખીને આને બરાબર ધોઈ લેવાના એક થી બે પાણી વડે બરાબર ધોઈ લેવાના જેથી ચાવલોની અંદર રહેલો બધો કચરો દૂર થઈ જાય અને બરાબર સાફ થઈ જાય હવે આ ચાવલ વાસણમાં પૂરેપૂરા ડૂબે એટલું પાણી ઉમેરી દેવાનું હવે આને અડધા કલાક માટે મૂકી રાખવાના જેથી ચાવલ જલ્દી જલ્દી ચડી જાય અને સરસ ખુલ્લા ખુલ્લા આ ચૂલા ની ઉપર આપણે વાસણ મૂકી દેવાનું ત્યાર પછી અમે બે કપ જેટલી મિક્સ દાળને ચાર કલાક પહેલા પલાળીને મૂકી રાખી હતી તે આમાં આપણે પાણી સાથે ઉમેરી દઈશું મિત્રો આ દાળોને મેં એ રીતે મિક્સ કરી છે કે જેમાં એક કપ જેટલી તુવેર દાળ છે અને બીજા એક કપ જેટલી મસૂર દાળ અને મોગેર દાળ છે એટલે કે અડધો કપ મસૂર દાળ અને અડધો કપ મોગેર દાળને મિક્સ કરીને એક કપ જેટલી લીધી છે અને એક કપ જેટલી પૂરેપૂરી તુવેર દાળ લીધી છે મેં આ રીતે આ દાળોને મિક્સ કરીને ચાર કલાક માટે પાણીમાં પલાળીને મૂકી રાખી હતી અને ત્યાર પછી આમાં ઉમેરી છે હવે આમાં પાણી ઉમેરી દઈશું મિત્રો દાળો પૂરેપૂરી ડૂબી જાય એટલું પાણી તો તમારે ફરજિયાત ઉમેરવાનું જ છે આપણે એ રીતે દાળ બનાવીશું કે તમે વઘાર કરશો એ પહેલાં તમને દાળની ખુશ્બુ આવી જશે એટલે કે દાળ બફાતી હશે ત્યારે તમને દાળની એકદમ સરસ ખુશ્બુ આવવા લાગશે હવે આમાં મસાલા ઉમેરી દેવાના મસાલાઓની અંદર અડધી ચમચી કરતા થોડીક વધારે હળદર ઉમેરી દઈશું હળદર પછી એક ચમચી જેટલું મરચું ઉમેરી દેવાનું મિત્રો આ મરચું મીડિયમ તીખું હોય એવું લેજો ત્યાર પછી અડધી ચમચી જેટલો ધાણા પાવડર ઉમેરી દઈશું ધાણા પાવડર પછી અડધી ચમચી જેટલું મીઠું નાખી દેવાનું હવે આ બધાયને બરાબર મેળવી લઈશું હવે આની ઉપર થોડીક વાર માટે ઢંકણ ઢાંકી દેવાનું મિત્રો જો આ ઉભરાવા આવે તો તમારે ઢંકણ હટાવી લેવાનું હવે આ તરફ મેં બે મીડિયમ સાઈઝના ટામેટા લીધા છે આ ટામેટાઓને આપણે ઝીણા સમારી લેવાના મિત્રો દાળ ઉકળવા આવી છે તો આને ચમચા વડે એક વખત મેળવી લેવાની આને જો દાળ ઉભરાવા આવે તો તમારે બળતણ ઓછું કરી દેવાનું આમ કરી કરીને તમારે દાળને બરાબર બાફવાની છે હવે આ તરફ મેં ચાર થી પાંચ મીડિયમ તીખા લીલા મરચા લીધા છે અને ત્યાર પછી એક ઇંચનો આંધનો ટુકડો અને વીસ થી પચીસ લસણની કળીઓ લીધી છે હવે તમારે આ રીતે મરચાઓના ઉપરથી ડીંટા નીકાળી લેવાના હવે આ બધાને આ ખલની અંદર વાટી લેવાનું જેથી આપણને એકદમ નેચરલ તરીકાથી રાંધવાની મજા આવે આ રીતે એક એક કરીને બધું આમાં વાટી લેવાનું હવે હવે આ તરફ સરસ એવી ઉકળી રહી છે તો આની અંદર આપણે ચાર થી પાંચ મીડિયમ સાઈઝની ની ડુંગળીને કાપીને રાખી હતી તે આમાં અડધી ઉમેરી દેવાની અને ત્યાર પછી આપણે જે ટામેટાઓને ઝીણા સમાઈને રાખેલા હતા તે અડધા આમાં ઉમેરી દઈશું હવે આ બધાને મેળવીને એકદમ ધીમા તાપ પર ચડવા દેવાનું આ તરફ આપણું લસણ આદુ અને લીલા મરચા પણ સરસ વટાઈ ગયા છે તો હવે આપણે આને માટીની સાસરની અંદર લઈ લઈશું મિત્રો મેં આ રેસીપીને એકદમ નેચરલ તરીકાથી બનાવવાની કોશિશ કરી છે માટે મેં થઈ શકે એટલા માટીના વાસણોનો ઉપયોગ કર્યો છે તમે જો એમ સમજતા હો કે વળી માટીના વાસણમાં બનાવવાથી શું થાય તો તમે હજુ બ્રહ્મા છો કેમ કે જે માટીના વાસણમાં ચૂલાના તાપ પર રાંધવાની મજા અને મીઠાશ છે તે તમને કોઈ જગ્યાએ નહીં મળે હું તો એવું માનું છું કે હોટલમાં જઈને તમે મોંઘી મોંઘી વાનગીઓ ખાવા કરતા એકવાર આ રીતે નેચરલ તરીકાથી સૌથી સરળ રીતે રેસીપી બનાવીને જોજો તમે આ વાનગી ખાશો તો તમને એકદમ સ્વાદિષ્ટ અને ખાવાની ખૂબ જ મજા આવશે હવે આપણે આ પેસ્ટમાંથી અડધું પેસ્ટ દાળમાં ઉમેરી દઈશું મિત્રો તમે સમજતા છો કે મેં કેમ આ રીતે દાળ બનાવી છે કે વઘાર કર્યા વગર બધું થોડુંક થોડુંક ઉમેરી દીધું તો ધીમા તાપ પર આ રીતે મસાલાઓને ચડાવવાથી આપણી વાનગીનો ટેસ્ટ ડબલ થઈ જાય છે તો તે માટે મેં આ રીતે દાળ બનાવી છે તો તે માટે મેં બધી વસ્તુઓ થોડીક થોડીક પહેલાથી જ ઉમેરી દીધી આને આપણી દેશી ભાષામાં કહીએ તો આને બેઠી દાળ કહેવામાં આવે છે હવે આને આપણે મેળવીને ચડવા દઈશું તમે જોઈ શકો છો કે મેં કેટલું ધીમું બર્તન દાળને નીચે રાખ્યું છે આમ તો આપણે ફૂલ રાખી શકીએ છીએ પણ જો ફૂલ બર્તન પર ચડવવું હોત તો હું ગેસ પર જઈને જ ના બનાવી લત આપણને ઓરિજિનલ મીઠાશ જોઈએ છે તો એ આને ધીમા તાપ પર ચડવવાથી જ આવશે લગભગ દાળોને બાફતા ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે આને ચેક કરી લઈએ દાળો સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે આને નીચે ઉતારી લેવાની તમે જોઈ શકો છો કે દાળ કેટલી સરસ એકમેક થઈ ગઈ છે હવે આપણે આ દાળો માટે સ્પેશિયલ ગરમ મસાલો બનાવીશું તો તે માટે આપણે એક તાવડી લેવાની અને હવે આને થોડી ગરમ થવા દેવાની જ્યાર સુધી આ ગરમ થાય છે ત્યાર સુધી આપણે આખા ગરમ મસાલા જોઈ લઈએ તો મસાલાઓની અંદર એક ચમચી જેટલું જીરું એક બાદિયાનું ફૂલ આર્તે દાસ કાળા મરી ત્રંથે છે આ લવીંગ બે એલાઈ છી અને અર્ધા ઇંચનો તજનો ટુકડો લીધો છે અને હવે છેલ લે આની અંદર એક ચમચી જેટલા ધાણા ઉમેરી દઈશું હવે આ તાવડી સહેજ ગરમ થાય કે તરત જ તમારે મસાલા ઉમેરી દેવાના હવે આ મસાલાઓને એકદમ ધીમા તાપ પર ચડવા દેવાના અંદાજે એક થી બે મિનિટ સુધી તમારે આને ચડવવાના છે મિત્રો ગરમ મસાલાઓને શેકવાથી જે ટેસ્ટ આવશે એનો ટેસ્ટ જ અલગ હોય છે તો તે મારે મેં મસાલાઓને શેકીને તમને આ ગરમ મસાલો બનાવતા શીખવ્યો છે જો તમારે મટન અને ચિકનના શાક માટે ગરમ મસાલો બનાવતા બરાબર શીખવું હોય તો તમને વિડીયોની લિંક ઉપર આઈ બટન પર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તે ગરમ મસાલો બનાવીને તમે ઘરમાં રાખશો અને જ્યારે ચિકન અને મટન ની વાનગીમાં નાખશો ત્યારે તમને ખાવાની ખૂબ જ મજા આવશે બે મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આને ખલમાં નાખીને બરાબર વાટી લેવાનું અરે વાહ મિત્રો આને હું જેમ જેમ વાટી રહ્યો છું તેમ તેમ આની અંદરથી સરસ એવી ખુશ્બુ આવી રહી છે

હવે આ બધાને બરાબર મેળવીને ડુંગળીને લાલ થવા સુધી ચડાવવાની છે અને હા તમારે આને સતત ચમચા વડે મેળવતા રહેવાનું જેથી કોઈ પણ જગ્યાએથી દાજી ના જાય ડુંગળીઓ સરસ એવી લાલ થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે લસણ અને લીલા મરચા વાળું પેસ્ટ બનાવ્યું હતું તે ઉમેરી દઈશું હવે આને ચમચા વડે mélv લેવાનું અને બરાબર ચડાવવાનું છે

તો હવે આની ઉપર આપણે ગરમ મસાલો વાટીને રાખ્યો હતો તે ઉમેરી દઈશું હવે આને બરાબર મેળવી લેવાનું હવે છેલ્લે આ દાળની ઉપર કોથમીર નાખીને દાળનો ટેસ્ટ ચેક કરીશું મિત્રો મને આમાં મીઠું થોડુંક ઓછું લાગી રહ્યું છે તો આની અંદર ફરીથી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દીધું છે

હવે આ તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખી દેવાનું જીરું ફૂટવા લાગે ત્યાર પછી આની અંદર લીલું લસણ નાખી દેવાનું મિત્રો અત્યારે શિયાળાની ઋતુની અંદર લીલું લસણ તમને સહેલાઈથી મળી જશે પણ જો ના મળે તો તમે રેગ્યુલર લસણની જે કળીઓ આવે છે એ ચાર થી પાંચ જેટલી લઈ લેજો અને તમારે તેને ઝીણી સમારી લેવાની ત્યાર પછી આ લીલા લસણની જગ્યાએ તમે તેલ લસણ નાખી દેજો તો પણ ચાલી જશે લસણ પછી અડધી ચમચી કરતા થોડું ઓછું મરચું ઉમેરી દેવાનું અને બધું બરાબર મિક્સ કરી લેવાનું મિત્રો તડકો બનાવતી વખતે બધું જલ્દી જલ્દી કરવાનું છે કેમકે એક પણ વસ્તુ દાજી હશે તો ખાવાની મજા નહીં આવે હવે આ તડકાને દાળ ઉપર નાખી દેવાનું આ તડકો લગાવવાથી આપણી દાળનો ટેસ્ટ એકદમ વધારે સ્વાદિષ્ટ થઈ જશે તો તે માટે તમારે આ તડકો લગાવવો જરૂરી છે ચાલો આપણી દાળો તો તૈયાર છે તો હવે પુલાવ બનાવવાનું શરૂ કરીએ તો તે માટે આપણે ચૂલાની ઉપર માટીની હાંડી મૂકી દઈશું હવે આની અંદર બે થી ત્રણ ચમચા જેટલું તેલ ઉમેરી દેવાનું મિત્રો પહેલા આપણે બિરિસ્તો બનાવવાના છે તો તે માટે આપણે તેલ વધારે લીધું છે જો બિરિસ્તો બનાવી રહ્યા પછી તેલ વધશે તો આપણે નીકાળી લઈશું હવે આની અંદર બે થી ત્રણ ચમચા જેટલી ડુંગળીઓને સ્લાઇસ શેપમાં કાપીને મેં રાખેલી હતી તે ઉમેરી દઈશું એ ડુંગળીઓ દાળમાં ઉમેરી હતી એ નથી તે મેં દાળમાં જ વાપરી નાખી આ ત્રણ ડુંગળીઓ મેં ચાવલ માટે અલગથી લીધી છે તો આ વાતનું ધ્યાન રાખજો ટોટલ તમારે સાત ડુંગળીઓની જરૂરત પડશે હવે આ ડુંગળીઓનો બિરિસ્તો બનાવી લેવાનો જો તમને ડુંગળીનો બિરસ્તો બનાવતા શીખવું હોય તો વિડીયો લિંક તમને ઉપર આઈ બટન પર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી જઈને તમે બરાબર બિરિસ્તો બનાવતા શીખી શકો છો હવે આ તરફ બિરસ્તો બને છે ત્યાર સુધી આપણે પુલાવમાં નાખવા માટેના આખા મસાલા જોઈ લઈએ તો મસાલાઓની અંદર ચારથી પાંચ લવિંગ આઠથી દસ કાળા મરી બે ઇલાયચી બે તજપત્તા અને અડધી ચમચી એટલું જીરું લીધું છે આપણો બિરસ્તો તૈયાર છે તો આપણે આને નીકાળી લઈશું મેં બધો બિરિસ્તો નીકાળી લીધો છે મિત્રો મને તેલ બરાબર લાગી રહ્યું છે ઓછું કરવાની જરૂરત નથી કેમ કે આપણા ચાવલ થોડાક વધારે છે તો તેલ ચાલી જશે આ અંદાજે એક ચમચા જેટલું તેલ હશે હવે આ તેલમાંથી ધુમાડો નીકળે એટલું આને ગરમ કરવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આની અંદર આખા ગરમ મસાલા ઉમેરી દેવાના મસાલા ફૂટવા લાગે ત્યાર પછી આની અંદર જેટલા ચાવલ હતા એટલું પાણી નાખી દેવાનું એટલે કે આપણે 3 વાટકી ચાવલ લીધા હતા તો તમારે એ જ વાટકીના માપ પ્રમાણે 3 વાટકી જેટલું આમાં પાણી ઉમેરી દેવાનું ત્યાર પછી આની અંદર એક ચમચી જેટલું મીઠું દેવાનું હવે આ બરાબર લેવાનું આપણે આપણે પુલાવ બનાવીએ છીએ તો તે માટે ચણા દાળ નાખવી પડશે તો મિત્રો પાંચ કલાક પહેલા ચણા દાળને ગરમ પાણીમાં પલાળીને મૂકી રાખી હતી તો હવે આ દાળમાંથી પાણી નીકાળી લેવાનું પાણી નીકાળ્યા પછી આ દાળને આમાં નાખી દેવાની હવે આ દાળને આમને આમ ચડવા દેવાની આ રીતે આની ઉપર ઢંકન ઢાંકી દેવાનું હવે આમ ચડવા દેવાની પાંચ મિનિટ પછી ચેક કર્યું મિનિટ દાળ ચડતી હશે તો કેમ ના ચડે આપણે દાળને ગરમ પાણીમાં પાંચ કલાક પહેલા પલાળીને મૂકી રાખી હતી તો તે માટે દાળ નરમ થઈ ગઈ હતી તો એના લીધે આને ચડતા વાર નથી થઈ હવે આની અંદર ચાવલોમાંથી પાણી નીકાળીને ચાવલોને આમાં નાખી દેવાના હવે બરાબર મેળવી લઈશું હવે આની ઉપર દેવાનું ખોલીને તમે જોઈ શકો છો કે મેં ચૂલાની અંદરથી બળતર નીકાળી લીધું છે પુલાવને ફક્ત કોલસાના ધીમા તાપ પર ચડવા દેવાનું છે જેથી પુલાવ સરસ છૂટો છુટો બનશે અને સરસ ચડી પણ જશે લગભગ પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે

હવે આ પુલાવ ઉપર બિરિસ્તો નાખી દઈશું ત્યાર પછી બિરિસ્તા વાળી પુલાવ સરસ મેળવી લઈશું ચાલો હવે આપણે આ દાળ પુલાવને સર્વ કરીએ તો તે માટે મેં થોડું કચુંબર બનાવ્યું છે તો એક ડુંગળીને આ રીતે તમારે ગોળ શેપ માં કાપી લેવાની અને ત્યાર પછી છુટ્ટી પાડી લેવાની અને તેની ઉપર લીંબુનો રસ નાખી દેવાનું પછી બધું બરાબર મિક્સ કરી લેવાનું તો આપણો આ કચુંબર તૈયાર થઈ જશે હવે પહેલા આપણે પુલાવને સર્વ કરીશું પુલાવ પછી દાળને પણ સર્વ કરીશું ત્યાર પછી થોડી કોથમીર અને બેરિસ્ટો ગાર્નિશ કરીશું છેને એકદમ નેચરલ તરીકાથી દાળ પુલાવની રેસિપી મિત્રો તમે જોઈ શકો છો કે મેં આ વિડીયો બનાવવા માટે સ્પેશિયલ સેટઅપ બનાવ્યું છે તો મારી તમને એક રિક્વેસ્ટ છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને થઈ શકે તો તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને વોટ્સઅપ અને ફેસબુક પર શેર કરવાનું ના ભૂલતા તો આ વિડીયોને વધારેમાં વધારે લાઈક કરજો અને આવા જ વિડિયો દરરોજ જોવા માટે આજે જ આપણે આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે